વલસાડ ખાતે ગતરોજ ગણેશ પ્રતિમાના આગમનને લઈ ટ્રાફિક બાબતે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘણું સંઘર્ષ થયું હતું કે પોલીસ દ્વારા લેપટોપ લઈ લેવાની ઘટના સામે આવી હતી બાદમાં શહેરના ધારાસભ્યને લોકોને જ રજૂઆત કરતા બાદ તેઓ સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં તેઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા અને ધારાસભ્યોના શબ્દો હતા કે હું ધારું તો અહીં હુલ્લડ થઈ શકે છે આ સમગ્ર મામલે વલસાડના ધારાસભ્ય ભરત પટેલનું નિવેદન સામે આવ્યું તેઓએ તેમની વાતચીતમાં જણાવ્યું કે મારો કોઈ ઈરાદો ન હતો હું ત્યાં ન પહોંચતે તો ત્યાં લોકો ધમાલ કરી શકતે પરંતુ પોલીસની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ હતો મેં ત્યાં જઈ લોકોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો પોલીસ દ્વારા ડીજેની પરમિશન બાબતે કામગીરી ઢીલી નીતિને લઈ આ પ્રકારના બનાવો બને છે અગાઉ પણ ઘણા તહેવારોની ઉજવણી થઈ પરંતુ એવું કંઈ ન બન્યું પોલીસ જાણી જોઈને મામલો ઉગ્ર બનાવતી હતી તેવા આક્ષેપો સાથે ભરત પટેલે નિવેદન આપ્યું મેં કે જોલ સાહેબ ધરપકડ કરવી અને મારી કરો ઘરપકડ પણ આ બધા શાંતિથી જાય છે એક બાજુ ટ્રાફિક જાય છે એક બાજુ પબ્લિક જાય છે ગણપતિ જાય છે તો શા માટે તમે લેપટોપ લઈને સંઘર્ષ કરે આ જ મારા શબ્દો છે મારા દસ વર્ષ ધારાસભ્ય મેં વીતી ગયા એક વખત મેં પોલીસ સાથે સંઘર્ષમાં આવ્યો નથી એક વાર બી એવો ઇસ્યુ બન્યો નથી અનેક પ્રસંગો બન્યા છે કોઈ દિવસ એસપી સાહેબ કે પોલીસ સાથે મારો સંઘર્ષ થયો નથી તો આ સંઘર્ષ થવાનું કારણ છે જો ઊંની જામ તો ઊંની જામ તો લોકો લોકોને એમ થાય કે જૂની સભ્ય બોલાવે તો બી આવતા નથી એટલે મારે જવું પડે મેં દરમિયાનગીરી કરી બાકી મેં કોઈને પોલીસવાળાને દાદાગીરી કરીને આ કરી તે કરીને લેપટોપ આપી દીધું ઢેટ સોલ બધાને વિખેરી કાઢ આ જ પ્રસંગ મહિનો છે હું મેં એ એમ એણે એમ પૂછતો કર્યો તમે સરકારના પ્રતિનિધિ કરોએ શાંતિ અપનાવવાની તમારે અપીલ કરવી જોઈએ મેં એ કહેવું મૂકું આ ત્રણથી ચાર હજાર માણસો છે હું જો મારો ઈરાદો હશે તો હય તો મૂકું હમણાં માણસો બધા ધમાલ કરીને બેસી જાય આજ મેં કહ્યું હુલ્લણનો કાં સવાલ આવે એમાં હુલ્લણ મેં કરાવવા માગતો નથી હું મારા માણસોને સમજાવ્યા છે પા ચાર પાંચ હજાર માણસોને સમજાવવાની કામ મેં કર્યું છે એક સરકારના પ્રતિનિધિ તરીકે આ મેં વાત કરી છે ધોલ સાહેબને બ્યુરો રિપોર્ટ સત્યદે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્યદે આઝાદી